લાખણી તાલુકાના ભાકડીયલ ગામમાં એકવીસ ઘેટાઓ અચાનક મોત થયા ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી મુજબ રાજસ્થાનના ભમરિયા ગામના રહેવાસી હરસનભાઈ રીસાઈ વતનમાં ઘાસચારાની તંગી ઉભી થતા છેલ્લા કેટલાય સમયથી લાખણીના ભાકડીયલ ગામે જીવન નિર્વાહ કરતા હતા, ત્યારે ભાકડીયલ ગામના ખેતરોમાં ઘેટા ચરાવી આવ્યા બાદ અચાનક 21 જેટલા ઘેટાઓના મોત નિપજતા માલિક ઉપર અણધારી આફત આવી પડી છે. આ બાબતે ઘેટાઓ માલિકને પૂછતા ઝેરી ઘાસચારો ખાવાથી મોત નિપજ્યા હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. પહેલા બહારથી મજૂર આવતા હતા એટલે કટિંગ કરવાવાળા, કટિંગ કરવાવાળા બહારથી આવતા ને કોરોના કારણે દવા ખાતર મળતું નથી. પછી પાછળ દાડો લાવ કાળી બજાર કોઈ પૈસા વધારે દઈને દવા પીધી તો પાછળ વેસાય ના વેસાય કોઈ શક્યતા નથી. દિલ્હીથી બધી ગાડીઓ બધી બંધ થઈ. કેટલાનું નુકસાન આવ્યું છે? 1.5 લાખનું અંદર છે નુકસાન. ઘડવાનું કારણ મેં તો પહેલા તો કટિંગ કરવાના મજૂર ગુજરાત બહારથી કોઈ આવી શકે તેમ નથી, બરાબર. પછી એગ્રોની બધી દુકાનો બંધ હોવાથી કોઈ ધંધુનાશક કે કોઈ ખાતર બિયારણ મળતું નથી, બરાબર. અને કદાચ એ બધું રહેવા દઈને જો દાડમ રાખીએ તો બહાર નિકાસ થાય એમ છે નહીં, અને દાડમની મેન બહાર નિકાસ કરવી જરૂરી છે. એટલે વેપારી તો કોઈ બહારથી આવી શકે તેમ છે ને કોરોનાના કારણે, બરાબર. હા, એટલે એના કારણે દાડમો બધી કાઢી નાખવાનો નિર્ણય લીધો છે. તો તમને આમ અંદાજિત કેટલું નુકસાન જશે આ સાલ આ દાડમ કાઢવાનું થયું તો? આ સાલ આમ ગણીએ તો 5-6 લાખ રૂપિયા નુકસાન તો પાકું.